Welcome back to Shri Gita Kapasya Tel Nokhi Anokhi Rasoi. આપણે શીખ્યા પાઉં ભાજી નૂડલ્સ, તેની રેસિપી લખવા તૈયાર થઈ જાઓ. પાઉં ભાજી નૂડલ્સ બનાવવા માટે જોઈશે બોઇલ્ડ વેજીટેબલ્સ 200 ગ્રામ, બોઇલ નૂડલ્સ 150 ગ્રામ, ટામેટા 2 નંગ, વટાણા 2 ચમચી, બટર 2 ચમચી, વેજીટેબલ સ્ટોક 100 ml, મરચું 1 ચમચી, હળદર 1 ચમચી, જીરું 1 ચમચી, મીઠું 1 ચમચી, આદું લસણની પેસ્ટ 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, પાઉંભાજી મસાલો 4 ચમચી. પાઉંભાજી નૂડલ્સ બનાવવા માટે એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું ફ્રાય કરો. પછી તેમાં આદું લસણની પેસ્ટ, કાચા વટાણા અને સમારેલા ટામેટા ઉમેરી સાંતળી લો. પછી તેમાં મરચું, હળદર, ધાણા જીરું અને પાઉંભાજી મસાલો ઉમેરી મિક્સ કરી શેકી લો. પછી તેમાં વેજીટેબલ સ્ટોક ઉમેરી 2 મિનિટ કૂક કરી લો. પછી તેમાં બાફેલા બટેકા, વટાણા અને ફ્લાવરનું મિશ્રણ ઉમેરી મેશરથી મેશ કરી લો. પછી તેમાં મીઠું અને બટર મિક્સ કરો. પછી તેમાં બાફેલા નૂડલ્સ મિક્સ કરી બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક બાઉલમાં બટર અને મરચું પાવડર એડ કરી મિશ્રણ બનાવી લો. પછી પાઉં લઈ તેને વચ્ચેથી કટ કરી તેના ઉપર બનાવેલું બટર લગાવી બંને બાજુ શેકી લો. ત્યારબાદ સર્વિંગ પ્લેટ લઈ તેમાં નૂડલ્સને અનમોલ્ડ કરી બનાવેલા પાઉંની સ્ટ્રીપ્સ મૂકી સોયા સોસ અને લીલા મરચાંથી ગાર્નિશ કરી સર્વ કરો. તો અમિતાબેન, પહેલી રેસીપી તો એકદમ યમી હતી. હવે આપણે બીજી રેસીપી કઈ શીખીશું? બીજી રેસીપી છે આપણે મથુરા સ્પેશિયલ આલુ. ઓકે, અને આ રેસીપીની અંદર શું ખાસિયત છે? એટલે આમાં ખાસિયત એ છે કે આપણે સ્વીટમાં જોવા જઈએ તો મથુરા સ્પેશિયલ આપણે પેંડા હોય છે. હા, એટલે પેંડા વખણાય છે એટલે મેં એના હિસાબે મેં આ નાના નાની બટાકી આવે છે એને લીધી છે પેંડાની જગ્યાએ. ઓકે, અને મસાલામાં પણ ફરક છે. જે તેલ આપણે સાદું યુઝ કરે છે એની જગ્યાએ મથુરામાં જે આપણે જઈએ તો ક્યાં વધારે કરીને રાઈનું તેલમાં વધારે આઈટમ મળે છે આપણને. ઓકે, તો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા હા, ચાલો. પહેલું છે આ બાફેલા ટામેટાની પ્યુરી છે, બાફેલા બટાકા, મરચું, આદું છીણેલું, શેકેલા આખા ધાણા, જીરું, મીઠું, ગરમ મસાલો, આખા લાલ મરચાં, હિંગ, હળદર અને મેથીના દાણા. ઓકે, તો શરૂઆત કરીએ. હા, પહેલે આપણે ગેસ ઓન કરી લઈશું. હવે આપણે એમાં રાઈનું તેલ એડ કરીશું. લગભગ આમાં તેલ 3-4 ચમચા લેવાનું છે. ઓકે, કારણ કે બટાકીઓ પણ ક્રિસ્પી કરવી પડશે. હા ના, બટાકી ક્રિસ્પી નથી કરવાની, પણ આને આ શાક જે બનાવવાનું છે સબ્જી એ તેલ જ્યારે પ્યુરી હું નાખીશ ને તો શોષી લેશે. ઓકે, એટલે તેલ વધારે જોશે એનું પ્રમાણ. હા, કારણ કે આપણે રાઈનું તેલ લઈએ છીએ. હા, રાઈનું તેલ લઈએ છીએ. અને બટાકા તો જે આપણે બટાકી નાની કરી છે એ તો આપણે છેલ્લે નાખવાની છે. મસાલા બધા થઈ જશે પછી ખાલી એ નાખીને ઉતારવાનું છે. ઓકે, હવે આ તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે જીરું એડ કરવાનું છે. ઓકે, યુઝ્યુઅલી એવું હોય છે કે શિયાળાની ઠંડી હોય એમાં બાર્બીક્યુ સ્ટાઇલ જેવી જ આ વસ્તુ થઈ શકે કે તમે એકલી બટાકીઓ આવી રીતે ખાવાની પ્રિફર કરતા હોઈએ. હા, તો આ એની અંદર સારો ઓપ્શન મળી રહે. હા, હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે જીરું નાખશું. જીરું છે 1 ટેબલસ્પૂન. હવે એમાં લઈશું આપણે મેથીના દાણા, લગભગ 1 ટીસ્પૂન. પછી લઈશું લાલ સૂકા મરચાં, 4-5 નંગ. હવે લેવાનું છે એમાં હિંગ. હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખશું, 1 ટેબલસ્પૂન જેટલું. ઓકે, હવે આપણે એમાં લેવાનું છે આ છીણેલું આદું છે. એને આપણે ગ્રેટ કરીને કરશું ને એટલે થોડો આખા આદાનો સ્વાદ આવે આપણને. ઓકે, એટલે એને ક્રશ કરેલું છે. લગભગ 50 ગ્રામ જેટલું આદું લીધું છે મેં. હવે એ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખશું આપણા મસાલા. આ શેકેલા આખા ધાણાનો મસાલો છે. ઓકે, આમાં જીરું નથી નાખ્યું. ઓકે, ખાલી મેં ઘરે આખા ધાણા શેકી લીધા છે અને એને પાવડર બનાવી લીધો છે. એ લગભગ 50 ગ્રામ જેટલો છે. ઓકે, બધું જ નાખી દઈશું. હા, બધું નાખી દઈશું.
હવે લેશું લાલ મરચું, બે ટેબલ સ્પૂન હળદર, હાફ ટીસ્પૂન એટલે એમાં આ બાફેલા બટાકા મેં રાખ્યા છે એ આપણે એડ કરી દેવાના છે. ઓકે, હવે આને બટાકાને કોટ કરી લેવું છે આપણે. તેલ આખું ચૂસાઈ ગયું. હા, અને આ જ્યારે શાક બનાવીએ ત્યારે ગેસ આપણે ધીમી આંચ પર જ રાખવાનો. ઓકે, કે જેના કારણે આપણે મસાલા બળે નહીં, આમાં પાણીનો પ્રમાણ છે જ નહીં. હા, એટલે એની ખાસિયત છે કે જનરલી શાક આપણે પાણીથી જ થાય છે, આમાં પાણી વાપરવાનું નથી. આપણે તેલનું જ પ્રમાણ, હા, તેલના પ્રમાણમાં જ આપણે શાક બનાવીએ છીએ. હવે આપણો મસાલો થઈ ગયો છે, હવે આપણે આ ટામેટા પ્યુરી છે એ છેલ્લે નાખવાની છે. આમ તો જનરલી ટામેટા પ્યુરી આપણે પહેલે ના લેતા હોય છે, કેમ કે એને શેકાવવાની જરૂર પડે છે, પણ આ મેં બાફીને કરી છે એટલે એને લાસ્ટમાં આપણે લઈએ છીએ. ઓકે, એ લગભગ 4-5 ટામેટાની પ્યુરી છે. ઓકે, એમાં પાણીનો જે ભાગ આવ્યો એ ટામેટો પ્યુરીનો જ આવ્યો. હા, હવે આપણે લઈશું એમાં મીઠું સ્વાદ અનુસાર. ગરમ મસાલો લગભગ 1 ટીસ્પૂન. અને હવે આને હલાવી લગભગ 4-5 મિનિટ થવા દેવાનું છે. ઓકે, એટલે બધા મસાલા પ્રોપર મિક્સ થઈ જાય. હવે આપણી સબ્જી રેડી થઈ ગઈ છે, આપણે એને સર્વિંગ કરશું. સરસ તીખો તમટમટો જે સ્વાદ હોય એ દેખીને જ માણી શકીએ છીએ. અને આમ પણ મથુરા સાઈડનું ખાવાનું સ્પાઈસી હોય છે. સ્પાઈસી હોય છે, તો પરફેક્ટ ટાઈમ શ્યોર કે એ ટેસ્ટ આવ્યો છે. અને આ સુવાની ભાજી છે જે અત્યારે શિયાળામાં આપણે બહુ જ વપરાશ થાય છે. યસ, એટલે એનાથી હું ગાર્નિશ કરીશ. ગાર્ડન ફ્રેશ પોટેટોઝ જેવી ફિલિંગ આવી રહી છે. તો તૈયાર છે આપણે મથુરા સ્પેશિયલ આલુ. ફ્રેન્ડ્સ, આ મથુરા સ્પેશિયલ આલુ તો એકદમ યમી છે, તેની રેસિપી લખાવીશ, પણ તે પહેલા શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં લઈશું એક બ્રેક.